કોનું કયા ભોગે? મને લાગે છે ગાંધી જે દિશામાં ચાલતો હતો એ દિશાથી અવળી દિશા આપણે પકડી છે. મોહનદાસે ક્યારે એમ નહોતું કહ્યું કે મને કોઈ મહાત્મા કહેજો, અને એ મોહનદાસને ક્ષણે ક્ષણે આપણે યાદ કરવાનો છે. રાજકીય સત્તાધીશો જે કોઈ આવે, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બીજા કોઈ હોય, મને એનાથી કોઈ ફરક નથી પડતો. ગાંધીનું સાતત્ય જળવાવાનું છે, ગાંધીની પ્રસ્તુતતા જળવાવાની છે. હશે કે ઘણા બધા સાહેબ મારવાણીય સાહેબ ને ઘણા બધા મીડિયા પણ કહેતા હશે, પણ આવા વ્યક્તિત્વનો જ્યાં સુધી સમાજ સન્માન નહીં કરે, સમાજ એના માટે આદર નહીં આપે, ત્યાં સુધી મેં એવા ઘણા બધા આઈએએસ અધિકારીઓને જોયા છે. એડિશનલ ચીફ સેક્રેટરી થયા પછી અત્યારે એમએલએ પણ થયા છે, એમને કોની પાછળ પાછળ ફાઇલો લઈને ફરતા મેં જોયા છે, કારણ કે હું એનઆરસી વોર્ડનો ચેરમેન હતો. સરદાર સાહેબે જે કહ્યું હતું એ શબ્દોને ખૂબ યાદ કરવા જેવા છે કે આઈએએસ અધિકારીઓ તમારામાંથી આઈએએસ અધિકારી થશે, કેસ્કેડરના અધિકારી થશે વિદ્યાર્થીઓમાંથી, લક્ષ ઊંચું રાખજો. આ બધી સંસ્થાઓમાં જે તમારું જે સંવર્ધન થઈ રહ્યું છે એમાં સરદાર સાહેબના એ શબ્દોને ખૂબ યાદ કરવા જેવા છે. સરદાર સાહેબે એમ કહ્યું, હમણાં માલવાણીય સાહેબ સાથે હું વાત માલવાણીય સાહેબ સાથે વાત કરતો હતો ત્યારે મને એ શબ્દોનું સ્મરણ થતું હતું. બંધારણ સભામાં અંગ્રેજ આઈસીએસ અધિકારીઓ જયારે જઈ રહ્યા હતા અહીંયાથી, અને પાકિસ્તાન બાકીના જે અધિકારીઓ ગયા, અને પછી જે ભારતીય અધિકારીઓ આઈસીએસ હતા એ લોકોને મોટા પગાર આપવાની બાબતમાં આખી કોંગ્રેસ વિરોધમાં હતી. અત્યારે તો તમને ખબર છે કે બધા જ પોતાને કેટલા ભથ્થા જોઈએ, અધિકારીઓના કેટલા ભથ્થા જોઈએ એવી વાતો કરે છે, પણ એ વખતની બંધારણ સભાના આ અનુભવો લેવા જેવા છે, વાંચવા જેવા છે. સરદાર સાહેબ એક પંખો એવો હતો કે જે આઈએએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ એની કેડર એમને ઊભી કરી કે આ દેશના કસ્ટોડિયન, રિયલ કસ્ટોડિયન એ આ છે, અને અધિકારીઓને એમણે કહ્યું, બંધારણ સભામાં એમણે કહ્યું છે કે તમને એમ લાગે કે મારો અભિપ્રાય ખોટો છે તો ફાઇલ ઉપર તમે એ મૂકજો, એટલા પ્રામાણિક રહેજો, અને જો કંઈ ખોટું કર્યું તો ખેર નથી. તમે બધા જુઓ છો અત્યારે તો કેવો હૈયારો વ્યવહાર ચાલે છે. આ પક્ષ કે પેલા પક્ષની હું વાત નથી કરતો, શાસક અને સત્તાનો એક સ્વભાવ હોય છે. એ સરદાર સાહેબને ભૂલીને જો આપણે ચાલ્યા તો દેશ ખાડે જવાનો છે, અને એટલા માટે જ મેં કહ્યું કે કનુભાઈએ જે વાત કરી ઉદારીકરણથી ઉદારીકરણ તરફ, લાવ્યા બુલેટ ટ્રેન, 50 વર્ષ પહેલાની ટેકનોલોજી આપણે આયાત કરીએ છીએ ઉધારી કરીને, કેટલા ટકા વ્યાજ, એ બહુ સસ્તું વ્યાજ આપણે આપવાનું છે કે છે 0.1%. મેં લખ્યું જાપાનની અંદર નેગેટિવ વ્યાજદરો રહે છે, જાપાન બીજા દેશોને 0.01% વ્યાજના દરે આપે છે 50 વર્ષની લોન. આપણે શું માંડ્યું છે, આપણી નવી પેઢીને ઉધાર કરી દેવાની છે અને દેવાદાર કરી દેવાની છે. આપણું જે તંત્ર છે એને તો હકણું કરો, ફરખું કરો. અને એટલે જ મને સતત ગાંધી યાદ આવે છે. ગાંધીની આજે કેટલી પ્રસ્તુતતા, ગાંધી એટલે ખાદી પહેરીને આપણે નીકળી પડ્યા એટલે ગાંધી મળી ગયા ના હો, એ માનવાને કોઈ કારણ નથી. હું ગાંધી વિદ્યાપીઠ
પહેરવી મને ગમે પણ છે અને ખાદી આખી દુનિયા પહેરશે, માર્ક માય વર્ડ્સ. કારણ કે પર્યાવરણની દ્રષ્ટિએ ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે, એ આપણા સૌના આરોગ્યની દ્રષ્ટિએ પણ દુનિયાભરમાં એની સ્વીકૃતિ છે. આપણે શું બનાવ્યું? ગાંધીને ઝાડુવાળો બનાવી દીધો. ગાંધી ઝાડુવાળામાં સીમિત નથી, ગાંધી તો સમગ્ર જીવનનો એક પર્યાય છે, જીવન પદ્ધતિ છે. અને એટલા માટે જ ગાંધીએ જે એકાદશ વ્રતોની વાત કરી કે ગાંધીએ જે રચનાત્મક કાર્યક્રમો કર્યા, મને લાગે છે ગાંધીએ ક્યારે એવું નથી કર્યું કે મેં કઈ મૌલિક આપ્યું. ગાંધીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ પડ્યું છે એમાંથી મેં વીણી વીણીને કંઈક સમાજની પાસે મૂકવાની કોશિશ કરી છે. અને એટલે જ દિલ્હીમાં કે ગુજરાતમાં ગાંધીનગરમાં જે કોઈ સત્તાધીશ હોય, મને આ પક્ષ કે પેલા પક્ષ સાથે કોઈ મતલબ નથી, એણે ગાંધીના આ એકાદશ વ્રતો અને આ રચનાત્મક કાર્યક્રમો એને 100% સ્વીકારવા જ જોઈએ એવું માનું છું. આઝાદી મળી, ગાંધીએ શું કર્યું? આઝાદી અપાવી. કેટલાક લોકો કે ના ના, ગાંધી હું આઝાદી અપાવતા હતા, એ તો હિંસા કરનારા પેલા ક્રાંતિકારીઓ હતા, એમણે આઝાદી અપાવી. હું એ ઇતિહાસમાં અત્યારે જવા નથી માંગતો, કારણ કે હું મારી સમયની મર્યાદામાં ગાંધીના એની પ્રસ્તુતતા આજે કેટલી એની વાત ઉપર સીમિત રહેવા માંગુ છું. નવી પેઢીને ગાંધીને સમજવાની જરૂર છે. ગોખતા નહીં, ગોખીને પાસ થવાની વૃત્તિઓ હવે જેને દુનિયાભરમાંથી નીકળી ગઈ છે. તમે ગામમાંથી આવો છો, ઢોર ચારો છો, સાથે સાથે ભણો છો. મને લાગે છે લાલુ પ્રસાદને આપણે વિદૂષક માની લીધો. લાલુ સત્તામાં હોય કે ન હોય, લાલુ ભ્રષ્ટાચાર કરે કે ન હોય, એની સાથે મારો મતલબ નથી, પણ લાલુએ ચરવાહા વિદ્યાલય શરૂ કર્યા. ઢોર ચારનારાઓને ભણાવવાની વ્યવસ્થા કરી. ગાંધીએ આ બધું કર્યું. ગાંધીએ કહ્યું કે શહેરોમાં નહીં, ગામડાઓમાં જઈને બેસો. હરિસિંહભાઈ ચાવડા અહીંયા આવ્યા, રામજીભાઈ અહીંયા આવ્યા, જે સંજોગોમાં આવ્યા એનું આપણે અદભુત ગણુભાઈએ તો વર્ણન જે અહીંયા કર્યું એના કરતા એમના લેખમાં બહુ અદભુત વર્ણન કર્યું છે. એ આખી ઘટનાની વાત. અને હું એમ માનું છું કે આ જે પૂર્વસૂરીઓ જે ગાંધીને માર્ગે ચાલીને જે કંઈ યોગદાન કરી ગયા છે, નવી પેઢીની એ જવાબદારી બને છે કે એમાં કંઈક ઉમેરણ કરી શકાય અને કંઈક આપણે જેને નવી પેઢીને તૈયાર કરી શકીએ. એમાં બીજા એક શબ્દ પ્રયોગ કનુભાઈ મને ખૂબ ગમ્યો, રામજીભાઈના સંદર્ભમાં જે કહેવાયું છે, સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે માત્ર ઉપવાસ ઉપર બેસી જવું એ નહીં, ઘેરથી બરાબર જમીને આવ્યા પછી ઉપવાસ ઉપર બેસવાનું ને પછી ફોટા પડી જાય, વિડીયોગ્રાફર વિડીયો પાડી લે એટલે ઊભા થઈને ચાલવા માંડવાનું, આ સત્યાગ્રહ નથી. સત્યાગ્રહની વિભાવના ગાંધીની ખૂબ જુદી છે. કષ્ટ વોરવાની વાત છે. અને એટલા માટે ગાંધીને ફરી ફરીને વાંચવાની જરૂર છે. ગાંધીની આત્મકથા વાંચીએ તો ગાંધીએ બધા જ આડા અવળા ધંધા કર્યા છે. ગાંધીએ ચોરી કરી છે, ગાંધીએ વેશ્યાગમન કર્યું છે, ગાંધીએ બાકીના બીજા બધા જે કહી શકાય બધા ધંધા કર્યા છે, અને છતાં મોહનમાંથી એ મહાત્મા થયો. પેલું રાજા હરિશ્ચંદ્ર નું નાટક નાનપણમાં જોયું તો આપણે બધા લોકો કા ન થઈ શકીએ હરિશ્ચંદ્ર? તમને ખબર છે ગાંધીજીના મેટ્રિકમાં કેટલા માર્ક્સ હતા? 3rd ક્લાસ નો વિદ્યાર્થી હતો, 39%. સરદાર સાહેબ મેટ્રિકમાં ફેલ થયા. વિઠ્ઠલભાઈ પટેલ એમના મોટા ભાઈ મેટ્રિકમાં ફેલ થયા હતા.
देश ने बदली नाखवामां अंग्रेजो ने दूर करवामां समाजमां नवी व्यवस्था उभी करवामां आजादी पछी ना आयोजनमां ए श्रेष्ठ पुरवार थया। माटे नेहरू ने गाळो देवाथी कई नहीं वळे, आपणे शुं करीए छीए ए वधारे महत्वनुं छे। વાતોના વડા કે શબ્દોના પ્રાસથી નહીં વળે, અને એટલા માટે જ રામજીભાઈ માટે તમે જે શબ્દો વાપર્યા કે જુલ્મ સામે ગુંગ્યો ગુંચ્યો, મને આ શબ્દો ખૂબ ગમ્યા। જુલમો તો આજે દેખાશે, શાસનનો એક સ્વભાવ હોય છે, સત્તામાં જે કોઈ હોય, ગોળીબાર કોંગ્રેસના રાજમાં પણ થયા છે અને ભાજપના રાજમાંય થયા છે। ગાંધી અહિંસક સમાજ વ્યવસ્થાની વાત કરનારો માણસ, આઝાદી પછી એ કે આપણે મિલિટરીએ ન રાખવી જોઈએ, સરદાર સાહેબે કહ્યું કે બાપુ તમે તો મહાત્મા છો, મારે તો દેશ ચલાવવાનો છે। દેશ ચલાવવા માટે જે કંઈ જરૂરી છે એ જરૂરી છે। સ્વાભિમાન કેળવવાની, સમાજમાં સ્વાભિમાન કેળવવાની જરૂર છે। ખાદી માત્ર ફેશન માટે નથી, ખાદી જીવન પદ્ધતિ છે, જીવન નિર્વાહની પદ્ધતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે। એટલે અત્યારે મોટા મોટા હોર્ડિંગ્સ લાગતા હશે ખાદી ફોર ફેશન, પણ એનો જે આત્મા છે એ આ છે। અને એટલા માટે હું કહું છું કે ગાંધી ને હસી કાઢવાને બદલે, મેં કહ્યું ને કે ગાંધીની બધી જ મર્યાદાઓ હતી, ભાઈ બેરિસ્ટર થયા, આવ્યા મુંબઈની કોર્ટમાં ઉભા રહ્યા, ટાંગ્યા ધ્રુસતા હતા, ફ્લોપ ગયા બેરિસ્ટર તરીકે, રાજકોટ પાછા ગયા, ભલું થજો અબ્દુલ્લા શેઠનું કે અરજીઓ લખનારો કોઈ માણસ હોય તો ગાંધીને ત્યાં બોલાવી લીધા। મોહનદાસ ફ્લોપ હતો બેરિસ્ટર તરીકે મુંબઈમાં, મોહમ્મદ અલી જીના પણ શરૂઆતમાં ફ્લોપ માણસ હતો, અને આપણે ત્યાં જેમ કહે છે કે જે વકીલ ફ્લોપ જાય એ જજ થઈ જાય, એટલે જીના જેને જજ થઈ ગયા। આ ભાઈ આફ્રિકે ગયા, પણ આફ્રિકામાં ગયા પછી એને જે સેવાઓ કરી, હિન્દીઓના અધિકારો માટેની લડત આપી, ટ્રેનમાંથી ફેંકાયા ત્યારે જે અનુભૂતિ થઈ, અને એમણે જે ત્યાં સંઘર્ષ કર્યો બેરિસ્ટર તરીકે, પણ એ વખતે ગાંધી 85,000 પાઉન્ડની આવક ધરાવનાર શ્રેષ્ઠ બેરિસ્ટર સાબિત થયા ત્યાં આફ્રિકામાં પણ। મારા જેવા કડકા માણસે કાંઈ ગુમાવવાનું ના હોય તો આપણે તો આશ્રમમાં જઈને રહીએ તો કંઈ વાંધો નહીં, પણ 85,000 પાઉન્ડની વર્ષે આવક હોય જેની, અને અંગ્રેજો પણ જેને ત્યાં નોકરી કરતા હોય એવા માણસે બધું છોડીને આશ્રમમાં રહેવાનું પસંદ કરે ને, પોતાના નામે કોઈ સંપત્તિ ન હોય, એ મોહનદાસ કરમચંદ ગાંધી જ કરી શકે, બીજો કોઈ નહીં। પાછા આવ્યા મુંબઈમાં, ગુર્જર સભાના પ્રમુખ મોહમ્મદ અલી ઝીણાએ એમનું સન્માન કર્યું, અને ત્યારથી બંને વચ્ચેનો તેજોદ્વેષ શરૂ થયો। એક મુસલમાન ગુર્જર સભાનો પ્રમુખ હોય, ઝીણાએ કહ્યું કે મને પહેલી વખત અહેસાસ થયો કે હું મુસલમાન છું। 1915માં ઝીણા કોંગ્રેસના લીડર હતા, ઝીણા રાષ્ટ્રવાદી હતા, ઝીણા મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યારે એને એનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ દેશને તોડવાની સાજિશ છે। એ ઝીણા કોંગ્રેસીઓ પણ એવા નઠારા સાબિત થયા 1920માં મહાત્મા ગાંધીના પ્રેમમાં, એ ઝીણાએ કહ્યું મિસ્ટર ગાંધી નાગપુરના કોંગ્રેસના અધિવેશનમાં, તો ઉભા થયા, ઓબાળો મચાવવા માંડ્યા, નહીં મહાત્મા કહો, એટલે મિસ્ટર ગાંધી કહ્યું।
एज जीना ही वॉज पुश टू द वॉल। नहीं तो जो लोकमान्य तिलक के जीना ने हिंदू मुस्लिम एकता ना मसीहा कहया। 1916 ना लखनऊ ना अधिवेशन में तमने ख्याल हे ए वक्त कांग्रेस और मुस्लिम लीग ना अधिवेशनों साथे साथे मळता। अंग्रेजों ने अहींथी विदाय करवा ए एमना संकल्प हता। हवे इतिहास जुदी रीते लखाई गयो छे। हूँ आ विद्यार्थी सरदार प्रधानमंत्री होते तो मने एक दाखलो बताओ कि सरदारे क्यारे वडाप्रधान थवानु स्वप्न जोयू। हूँ नारायण देसाई पहली गांधी कथा में जोई त्या होती। हूँ इंडियन एक्सप्रेस ग्रुप में समकालीन एडिटर हतो, जन्मभूमि में स्वातंत्र्य हतो मुंबई में, त्यारे गांधी ने माटे खूब खुन्नस थी लगतो तो कि मैं सरदार ने अन्याय कर्यो। पण मैं जेम जेम अभ्यास कर्यो, मणिबेने लख्युं छे कि सरदार ने क्यारे वडाप्रधान थवानी महेच्छा नहोती। अने गांधीए जे पसंदगी करी ए केवी टकोराबंद हती के नेहरू ने पाणी पीवू होय ने तो पण सरदार साहेब ने पूछी ने पीए एवी व्यवस्था हती। एक बाबत में उतावळ थई गई थोड़ी। कई बाबत तमे बधा जाणो छो, काश्मीर ना मुद्दा। पण आपणे त्यां काश्मीरना इतिहासने पण जे रीते विकृत करीने रजू करवामां आवे छे, गांधीने हवे गाळो देवा माटे पण काश्मीरना इतिहासनी वातो थवा माँडी छे। मने हमणा रामचंद्र काकना पौत्र किशन काक एमनी मेल आवी, एमनो संदेशो आव्यो। रामचंद्र काक तो एमथी केटला राष्ट्रवादी हता, खरेखर तो काश्मीरने पाकिस्तान जोड़वा माटेनी एमनी कोशिश हती। एक बात हूं कही दूं कि आ देश में मात्र मुसलमान राजवीओ ज पाकिस्तान मांगता था एवं नहोतुं। तमे ने हूं आज पाकिस्तान में बैठा हो, जो उदयपुर ना महाराणा भूपाल सिंह आपने ए योजना भोपाल की योजना तोड़ी ने नाखी हो। इतिहास आपने जोवो जोईए। जूनागढ़ पाकिस्तान साथे जोड़ाई आपने पाछू लीधु, निजामे स्वतंत्र रहेवू तू। महाराजा हरिसिंह ने छेल्ले छेल्ले विदा हती, स्वतंत्र रहेवू तू, जम्मू काश्मीर अलग स्विट्जरलैंड बनावू तू। अने गांधी गया, गांधीए प्रजा नक्की करे एनी जारे वात एटला माटे करी थी के त्यां राजवी छे ने द्विधामां हतो। આપણે ઇતિહાસને બરાબર જોતા નથી। તમને બધાને હું એમ કહું કે પાકિસ્તાન સાથે જોડાવા માટે હિન્દુ મહારાજાઓ કેટલા તલપાપડ હતા એનું યાદી જો હું કહી દઉં તો તમે આઘાત પામી જશો। ઇન્દોરના મહારાજા હોલકર, ભોપાલના નવાબ તો હમીદુલ્લાહ ખાન તો જાણે જીણાના મિત્ર હતા અને મુસ્લિમ શાસક હતા એટલે એ તો ઈચ્છે એવું। વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ, હું વડોદરાનું સંતાન છું, વડોદરા રાજ્યનો છું, પાકિસ્તાન સાથે જોડાવા તલપાપડ હતા। ગમા મુનશીએ ભોપાલ યોજના વિશે જે લખ્યું કે કનૈયાલાલ માણેકલાલ મુનશીને બધા ઓળખતા છે વિદ્યાર્થીઓ પણ ઇતિહાસ વાંચવો જોઈએ। જામનગરના એટલે આમ તો નવાનગર આપણે કહીએ એ વખતે જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહ માઉન્ટ આબુ ઉપર જામનગર સૌરાષ્ટ્રના રજવાડાઓની મીટિંગ ભરીને જીણા એમ કે આપણને શેરી બંદર વિકસાવવા માટે સગવડ કરી આપવા માંગે છે, આપણે એની હાથે સંતોષ કરીએ। ભલું થજો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહનું કેણે એમાં ફાચર મારી દીધી, ગાંધીજીને ચરણે ભાવનગર ધરી દીધું અને ગાંધીજીએ કહ્યું કે સરદારને મળો। ઇતિહાસ ખૂબ ભૂંડો છે। સૌથી પહેલા જયારે આઝાદીની જાહેરાત થતી હતી, ભાગલાની જાહેરાત થતી હતી, ત્યારે સૌથી પહેલા હિન્દુ મહારાજા ત્રાવણકોરે એમ કહ્યું હતું કે અમે સ્વતંત્ર રહીશું, અલગ દેશ કરીશું। એટલે ઇતિહાસની ઘટનાઓ અને ગાંધીનું યોગદાન
એ ખૂબ મહત્વનું છે, પણ આઝાદી લાવવા પૂરતું ગાંધીનું યોગદાન નહોતું એ વાત ગાય વગાડીને ગાંધીવાદી સંસ્થાઓ અને ગાંધીવાદી માણસોએ પણ સમાજને પહોંચાડવાની છે. ગાંધીએ આખા સમાજને બદલવાનો હતો, ને એટલા માટે જ મેં કહ્યું કે એના મુખ્ય એજન્ડા તરીકે એકાદશ વ્રત અને રચનાત્મક કાર્યક્રમોને સંપૂર્ણપણે ભારતની કોઈ પણ સરકાર હોય. નરેન્દ્રભાઈ ગાંધીજીને બહુ જ આદરપૂર્વક દુનિયાભરમાં રજૂ કરી રહ્યા છે, તો મને એમને વંદન કરવાનું મન થાય, પણ સાથે સાથે ગાંધીના બધા જ રચનાત્મક કાર્યક્રમોને એમને સ્વીકારવા જોઈએ અને ગાંધીનું એ રીતે માર્ગ જળવાવું જોઈએ એવું હું માનું છું. એટલે તમારા પાઠમાં જે ગાંધી આવે છે, મને લાગે ધીરે ધીરે ગાંધી ઓછા એ થતા જાય છે. દુનિયાભરમાં સૌથી મોટી પ્રતિમા અમે સરદાર સાહેબની બનાવી રહ્યા છીએ, ચીનમાં એનું તૈયાર થઈ રહ્યું છે, અમે વાતો સ્વદેશીની કરી રહ્યા છીએ, કોન્ટ્રાક્ટ વિદેશીઓને આપી રહ્યા છીએ. આ વિરોધાભાસ છે. હું આરએસએસ સાથે ખૂબ નજીકથી સંકળાયેલો રહ્યો છું. કેશુભાઈ અને નરેન્દ્રભાઈની સરકારમાં હું ચેરમેન પણ રહ્યો છું, પણ ત્યારે પણ મારો પગાર અફકોર્સ ઇન્ડિયન એક્સપ્રેસ મુંબઈમાંથી આવતો હતો ને હું સરકારમાંથી ભથ્થાઈ નહોતો લેતો, પણ એ વખતે પણ કહેવાનું હતું એ હું કહેતો, અને આજે પણ હું કહું છું સાચી વાત કહેવામાં ક્યારે ગભરાવું નહીં એ ગાંધીએ આપેલું નિડરતાનું સૂત્ર છે. એટલે ગાંધી આચરણનો માણસ હતો. માત્ર ગાંધીને આપણે થૂમતું ચડાવી દઈએ 2 ઓક્ટોબરે કે 30મી તારીખે વંદન કરી દઈએ કે રામજીભાઈને જેને આપણે જેને ફૂંકતા ચડાવી દઈએ એટલાથી એમના કામને આપણે સ્મરીએ છીએ નહીં, આપણે આચરણમાં એ બતાવીએ છીએ કે નહીં એ વધારે મહત્વનું છે. ગાંધી દંભનો માણસ નહોતો. મને લાગે છે વકીલો હોય એટલે એમ કે ખોટું તો કરવું પડે, ખોટું બોલવું પડે, પણ ગાંધી કે ના, હું એવો કોઈ ખોટો કેસ નહીં લઉં. એણે જીવનમાં કોઈ ખોટો કેસ લીધો નહીં. જીવનમાં પણ પારદર્શિતા અને દંભ મુક્તિ. ગાંધીએ ઘણું બધું કહ્યું કે મારું જીવન જેને પારદર્શક છે. અત્યારે પારદર્શિતાનું બહુ ચાલે છે. કેટલી પારદર્શિતા ચાલે છે એના વિશે પછી આપણે ક્યારેક વાતો કરીશું, પણ ગાંધીની પાસેથી એટલું આપણે શીખીએ અને એ આજીવન આપણે જેને ગુંજે બાંધવા જેવી વાત છે. નવી પેઢીના વિદ્યાર્થીઓએ પણ, કારણ કે જે લોકો જૂની પેઢીના છે એ સમાજની વાસ્તવિકતાઓથી વધારે પરિચિત છે, નવી પેઢી આદર્શોની વાતો કરે છે, પણ આદર્શોનું જતન કરવું કેટલું મુશ્કેલ છે એ ગાંધીના જીવનમાંથી આપણે શીખવા જેવું છે, શીખીએ એ જરૂરી છે. એક ગ્રંથની અંદર દિલ્હીમાં વાલ્મીકી કોલોની, હવે તો કેવું પડે કારણ કે એમાં તો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ બંધારણીય રીતે ખોટો છે, હવે આપણે ન કહી શકીએ, મારી સામે પોલીસ કેસ થાય હું બોલું તો એ વાલ્મીકી કોલોનીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મિત્રોએ કાર્યક્રમ રાખ્યો અને ગાંધીજીને લઈ ગયા. ગાંધીજીને એમનો પરિચય આપ્યો. મેં ડોક્ટર સાહેબને વિનંતી કરી હતી, મેં કીધું 4 વાક્યોમાં જ પરિચય આપજો, વધારે નહીં. હું તો કઈ ગાંધીજીને રસ્તે નથી, હું તો મર્યાદા અનેક મર્યાદાઓ નો માણસ છું, પણ ગાંધીજીનો એ વખતે પરિચય આપ્યો કે હિન્દુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ. ગાંધીજીનો પરિચય એમણે આ રીતે આપ્યો, કારણ કે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર નામના એક કોંગ્રેસના નેતાએ 1925માં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના હિન્દુ હિત માટે, હિન્દુ સંગઠન માટે, હિન્દુઓના લાભ માટે કરી હતી અને એમને અધિકાર હતો. સાહેબ 1938 સુધી કોંગ્રેસમાં હતા. મારા આરએસએસ ના મિત્રો, મેં જયારે લખ્યું ત્યારે ઉછળી ગયા હતા. મને એક કે આ તો ખોટી વાત છે. આરએસએસ ના એક પ્રવક્તા એમ કહ્યું મને અહીંયા ગુજરાતના, કે તો 1925 માં આરએસએસ ની સ્થાપના કરી ત્યારથી કોંગ્રેસ થી છૂટા પડી ગયા હતા. મેં કીધું મને જરા ઉદાહરણ આપને, ભાઈ આધાર આપને, કારણ કે આધાર વગર હરિદેસાઈ ક્યારે બોલતો નથી કે લખતો નથી. ભાઈ તો આપી શક્યા નહીં, પણ મેં દત્તો પણ ઠેંગડી, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અને અત્યારે કેરળની અંદર તમને ખબર છે કે જે હિંસાઓનું બધું ચાલે છે એ તો વર્ષોથી ચાલે છે. દત્તોપંથી હતા ત્યારે મને કહેતા હતા. આરએસએસના એક માણસને મારે, એક આરએસએસ વાળા કોમ્યુનિસ્ટોના બેને મારી આવે છે, પેલા લોકો આવીને ચારને મારી જાય. આ પરંપરા ચાલે છે. અને હમણાં એમના એક નેતા આવ્યા ત્યારે મેં કહ્યું, મેં કીધું કે આ સ્કોર સેટલ કરવાનું ક્યારે બંધાશે, કારણ કે હમણાં જ 8 સ્વયંસેવકોને ડબલ જન્મ પીક થઈ છે કીધું. પણ એવા એ દત્તોપંતજી ઠેંગડીને કોઈ નકારી ન શકે એવું મોટું વ્યક્તિત્વ એમણે લખ્યું છે સંકેત રેખામાં, કે ડોક્ટરજી 1937 સુધી કોંગ્રેસમાં હતા. અને મેં હમણાં છેલ્લો જે તનુભાઈ વાંચ્યો છે, છેલ્લો જે લેખ મેં લંડન એશિયન વોઇસમાં અને ગુજરાત સમાચારમાં લખ્યો, એમાં તો 1937 માં ડોક્ટરજીને કોંગ્રેસે ખુલાસો માંગ્યો હતો એનો જવાબ એમણે લખ્યો છે. એટલે કે આવી રહ્યું ત્યારે બધા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી બધા છૂટા પડ્યા. કોંગ્રેસ એક વિચારધારા હતી, એક આંદોલન હતું, અને એ આંદોલન ની વાત હતી. પણ ગાંધી હિન્દુ વિશે શું કહે છે એની વાત આમાં છે. ગાંધીએ કહ્યું કે હિન્દુ હોવા માટે હું ખસુસ ગર્વ લઉં છું, પરંતુ મારો હિન્દુ ધર્મ અસહિષ્ણુ કે વાડાબંધી વાળો નથી. ગાંધી કે જે દિવસે હિન્દુઓ એમ માનશે કે આ દેશમાં મુસલમાનો સેકન્ડ ક્લાસ સિટીઝન છે, એ દિવસે હિન્દુ ધર્મ ખતમ થઈ જશે. પાકિસ્તાનની અંદર પણ એ લોકો એમ માનશે કે હિન્દુઓ સેકન્ડ ક્લાસ સિટીઝન છે, ત્યારે છે ને એ ધર્મ ખતમ થઈ જશે. ગાંધી દૂરનું બાળનારો માણસ હતો, એટલા માટે મંડેલા હોય કે પછી ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હોય કે અમેરિકાના પ્રાઇમ મિનિસ્ટર હોય, ભલે એ દારૂ પીતા હશે, રિવોલ્વરના લાયસન્સ રાખતા હશે, પણ ગાંધીને માટે ખૂબ આદર રાખે છે. એટલે આપણે ગાંધીને જડ બાબતોમાં સીમિત ન કરીએ. ગાંધી તો નિત્ય વિકસતું વ્યક્તિત્વ છે, એને આપણે વંદન કરીએ. એમના એમને એમની સ્મૃતિમાં જે પણ કામ થાય એને આપણે વંદન કરીએ. હું અહીં કોઈ ઉપદેશ કરવા માટે નથી આવ્યો, મને થોડીક વાત કરવાની તક મળી એને માટે ડૉક્ટર કનુભાઈનો અને કનુભાઈ આચાર્યનો સંસ્થાનો આભારી છું. મને અહીંયા સહયોગ એવો પણ મળ્યો કે મુસાફિર પાલનપુરી પર મુસાફે ફોન પર જ વાત થતી હતી, તો અહીંયા સદેહે મળ્યા અને માલવાણીયા સાહેબ જેવી વ્યક્તિઓના દર્શન થયા. કિરણભાઈ તો આમ બાપુને ત્યાં મળે પછી